હેલો ફ્રેન્ડ્સ આજે આપણે લઈને આવ્યા છીએ બે ચમચી બેસનમાંથી સરસ મજાનું ટેસ્ટી સ્પાઇસી એવું શાક તો જેમાં આપણે બેસનને બિલકુલ પણ અલગથી શેકવાની જરૂર નથી અને જે આપણે આ શાક બનાવવાનું છે તે બિલકુલ અલગ જ રીતે બનાવીને તૈયાર કરવાનું છે તો તેના માટે આ રીતનું વાસણ લઈશું હવે તેમાં આપણે બે ચમચી જેટલું બારીક બેસન એડ કરીશું આમાં આપણે ચાર કપ જેટલું પાણી એડ કરવાનું છે જો તમે પાણીની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો તો સારી રીતે આપણે મિક્સ કરી લઈશું એક પણ કણી ના રહે તે રીતે આ રીતનું એક પાતળું મિશ્રણ તૈયાર કરવાનું છે તો હવે આનો આપણે વઘાર કરીશું તો તેના માટે આપણે કઢાઈમાં તેલ એડ કરીશું ચારથી પાંચ ચમચી જેટલું તેલ ગરમ થઈ જાય પછી એક ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીશું હવે રાઈ આપણી સરસ ફૂટવા લાગે પછી તેમાં અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું અને બે સૂકા લાલ મરચાં એડ કરીશું હવે બધી વસ્તુ સારી રીતે ચટકી જાય પછી તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરીને સારી રીતે સાંતળી લેવાની છે તો જો તમને ડુંગળી ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે બે મિનિટ પછી ડુંગળી આપણી સરસ એવી સંતરાઈ ગઈ છે તો વધારે પડતી ડાર્ક નથી કરવાની હવે તેમાં આપણે બાકી વધેલા મસાલા એડ કરીશું તો અત્યારે આપણે અડધી ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે અડધી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એક ચમચી જેટલી સૂકી કસૂરી મેથી આ રીતે મસરીને એડ કરીશું બાકી વધેલા રૂટિંગ મસાલા લાલ મરચું હળદર ધાણા જીરું પાવડર હિંગ અને ગરમ મસાલો હવે બધા મસાલાને આ રીતે મિક્સ કરી લઈશું મસાલા આપણા બળે નહીં તે માટે આપણે થોડું પાણી એડ કરીશું પાણી એડ કરવાથી આનો વઘાર પણ થોડો ઠંડો થઈ જશે અને મસાલામાં સરસ એવો કલર આવશે વઘાર આપણે કેમ ઠંડો કરવાનો છે કેમ કે અત્યારે આપણે તેમાં દહીં એડ કરવાનું છે જો તમે છાશનો ઉપયોગ કર્યો હોય તો દહીંનો ઉપયોગ ના કરો હવે દહીંને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી ઉકળવા ના લાગે ત્યાં સુધી ચલાવતા રહીશું હવે બે મિનિટ પછી દહીં આપણું સરસ ઉકળવા લાગ્યું છે હવે તેમાં આપણે જે બેસનનું આ રીતનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે તેને આ રીતે મિક્સ કરી લઈશું પહેલાં અને ધીરે ધીરે આ રીતે રેડતા જઈને ચલાવતા જઈશું હવે તેમાં ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો શાક એકદમ પાતળું રસ્સા જેવું છે તો જેમ જેમ આ ઉકળતું જશે તેમ એ ઠીક થતું જશે તેને આપણે પાંચથી સાત મિનિટ સુધી ઉકળવા દઈશું તો વચ્ચે બે ત્રણ મિનિટ પછી ખોલીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો શાક આપણું થોડું ઘટ થવા લાગ્યું છે તો આ રીતે વચ્ચે થોડી વાર ચલાવી લેવું જેથી કરીને બેસન ચોંટે નહીં હવે ફરીથી ઢાંકીને ચાર મિનિટ સુધી કૂક થવા દઈશું હવે ચાર મિનિટ પછી ખોલીને ફરી ચેક કરીએ તો તમે જોઈ શકો છો શાક આપણું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો બિલકુલ આ જ રીતનું ઘટ રાખવાનું છે વધારે પડતું ઘટ કરશો તો ઠંડુ થયા પછી વધારે ઠીક થઈ જશે તો હવે આ ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું તો તૈયાર છે બે ચમચી બેસનમાંથી બનેલું અલગ જ રીતનું બેસનનું શાક જે ખાવામાં એકદમ ટેસ્ટી સ્પાઈસી અને મસાલેદાર બનીને તૈયાર થઈ છે તો આ શાકને તમે રોટલી પરોઠા કે ભાખરીની સાથે પણ સર્વ કરી શકો છો તો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ